કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળ દ્વારા રાજ્ય સરકાર અને વડાપ્રધાન મોદીને તંત્રના કર્મીઓને પૂરતી સુરક્ષા સુવિધા મળે તે માટે અપીલ કરાઈ છે. આ સાથે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના 50 લાખ સરકારી કર્મીઓ અને 61 લાખ પેન્શનરોનું મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત જુલાઈ 2021 સુધી નહીં વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે પણ પુનઃવિચારણા કરવા જણાવાયું હતું. હાલ કોરોનાની મહામારીનું જે કામ ચાલી રહ્યું છે જેમાં કર્મચારી આલમ જે હાલ કામ કરી રહ્યો છે આપના જુદા જુદા મંત્રાલયો દ્વારા જે જે સૂચનો આપવામાં આવે છે એ સૂચનોનું ખૂબ જ ચુસ્તપણે પાલન કરી રહ્યા છે. જેમને હાલ જે સગવડતા જેમ કે માસ્ક સેનેટાઈઝર જે ડ્રેસ જે આપવો જોઈએ ખરેખર જે માસ્ક આપવામાં આવે છે એ માસ્ક માત્ર 6 કલાક વાપરી અને ફેંકી દેવાના હોય છે અને જે સેનેટાઈઝર છે એ જનરલ મૂકવામાં આવે છે, વ્યક્તિગત કોઈને આપવામાં આવતું નથી. કારણ કે વ્યક્તિગત માણસ અલગ અલગ જગ્યાએ કામ કરતો હોય, ડૉક્ટર હોય, કમ્પાઉન્ડર હોય, આયા હોય, એ બધે ફરી અને કામ કરતી હોય, જ્યાં જતા હોય ત્યાંથી સેનેટાઈઝર કરે ત્યારે જ આ મેળ પડે. એ જ રીતે હેલ્થ કર્મચારી છે, આશા વર્કર છે, આંગણવાડી છે, ફાયર બ્રિગેડ છે, પોલીસ ખાતું છે, હાલ જે રેપ્યુટેશન ફોર્સ મૂકવામાં આવી છે, SRPને મૂકવામાં આવ્યા છે, આ ઘણા કર્મચારીઓમાં પણ આ રોગને જે અસર દેખાઈ રહી છે, જેનું કારણ કે જેને સગવડતા મળવી જોઈએ કે કોઈને પણ મળે તો એને સેનેટાઈઝર કરે, એને માસ્ક જે વ્યવસ્થિત મળવું જોઈએ માસ્ક નથી મળ્યા, અને જેના કારણે હાલ જે ઉપરથી કેન્દ્રમાંથી કે રાજ્ય સરકારમાં જે સૂચનાઓ આપવામાં આવી છે કે ભાઈ હાલ કર્મચારીનું ટેસ્ટિંગ નહીં કરવું, જો અત્યારે હાલ કર્મચારીનું ટેસ્ટિંગ નહીં કરવામાં આવે તો જતા દિવસે કર્મચારી આલમમાં આ રોગ ફેલાશે તો વધુ મુશ્કેલીઓનું સર્જન થશે, જેને કારણે આમ વધુ મુશ્કેલીઓ સર્જાય નહીં એના માટે થઈ હાલ તાકીદના ધોરણે ઓછા ઓછા વ્યક્તિ ઓછા ઓછા કર્મચારીઓનું પણ આ ટેસ્ટિંગ કરવું જોઈએ, જેથી કરીને આપણને આ મહામારીમાં આગળ જતાં કોઈ બહુ મોટી દોડાદોડ ના કરવી પડે. અને હાલ આપના જે મંત્રાલયો દ્વારા નાણાં મંત્રાલય દ્વારા જે અથવા તો જે મંત્રાલયના કહેવા મુજબ જે કર્મચારીનું DA હાલ આપે રોકેલ છું કે ભાઈ અમે 1 કરોડ અને 20 લાખ જે કર સરકારના બચી જશે પણ હાલ કર્મચારીઓમાં પોતાના બેજી પ્રમાણે ગણતરી શરૂ થઈ ગઈ છે કે ભાઈ અમને કેટલું નુકસાન થયું.